રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ થઈ ચૂક્યા છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ કુલ સંગ્રહ શક્તિના 94.52% પાણી ભરાયેલું છે, જે ગત વર્ષે માત્ર 54.81% જેટલું જ હતું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ જળ ક્ષમતા 98.26% પાણી ભરાયેલું છે. અને આંકડા પ્રમાણે જો વિગત જોવામાં આવે તો રાજ્યના 120 જળાશયો 70-100% ભરાયેલા છે, જ્યારે કે 17 જળાશયો 50-70% ભરાયેલા છે. 12 જળાશયોમાં 25-50% પાણીનો જથ્થો સંગ્રહિત છે. અને ઝોન પ્રમાણે પણ જળાશયોની સ્થિતિ પર જરા નજર કરી લઈએ તો પાણીના જથ્થા ક્યાં ક્યાં કેટલો જથ્થો સંગ્રહિત છે, તો તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર 13 જળાશયોમાં 92.42% પાણી ત્યાં ભરાયેલું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 98.45% પાણીનો જથ્થો હાજર છે. સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 91.96% પાણીનો જથ્થો રહેલો છે. આ ઉપરાંત કચ્છના 20 જળાશયોમાં 76.63% પાણી ભરાયેલું છે. સૌથી ઓછું ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.21% પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. ચાલુ વર્ષે રાજ્યના જળાશયો છલોછલ થતા રાજ્યમાં આગામી 2 વર્ષ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ છે.